સુરક્ષાના ઉદના વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને બેનર લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. રહીશોએ પોતાના વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માંગવા ન આવવું આવા બેનર લગાવી દીધા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષમાં આશાપુરી સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નથી આવતી. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ પ્રાથમિક સુવિધા આપવાના વચનો તો આપે છે, પરંતુ ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ કોઈ નેતા પ્રજાના કાર્ય કરવા માટે આવતા નથી. વોર્ડ નંબર 24 સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્વચ્છતાને લઈને કોઈ નક્કર કામગીરી નથી કરાતી, જેને કારણે બાળકો અને વડીલો રોગથી પીડાઈ રહ્યા છે. વોર્ડ નંબર 24 રંગોલી ઉધના જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પરપ્રાંતિઓની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. વારંવાર રજૂઆત છતાં વહીવટીતંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારમાં કામગીરીને લઈને ઉદાસીન જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો કે ચૂંટણી આવે ત્યારે જ આ નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને મત માંગે છે, 5 વર્ષ દરમિયાન સેવા કરવાનું વચન પણ આપે છે, પરંતુ આ વખતે સોસાયટીના રહીશોએ નક્કી કરી દીધું છે કે તેમના વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાયા હતા, જેથી તેઓ પણ હવે આ ચૂંટણીને પોતાના મતદાનથી વંચિત રાખશે. માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પાણી, ગટર અને રસ્તાની પણ આવી જ કફોડી સ્થિતિ છે. નિમેશ પ્રજાપતિ, હું આશાપુરી સોસાયટી 1 મારે છું. પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે આજથી 3-4 વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવેલી છે, પૈસા બી ભરવામાં આવેલા છે. તે છતાં તેથી 3-4 વર્ષમાં અમને ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ ને રોડ રસ્તા કોઈ સુવિધાઓ આપવામાં આવેલી નથી. ઘણી રજૂઆત કરવા છતાં બી અત્યાર સુધી કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી નથી. એના માટે અમે ઘણી અરજીઓ પણ કરી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એમને વિનંતી કરી કે અમને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પ્રાથમિક સુવિધાઓ જે છે તે તો પૂરી પાડો, પણ અત્યાર સુધી અમને કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. વોર્ડ નંબર અમારો 24. હા, બેનરમાં એવું છે, જ્યાં સુધી અમને રોડ રસ્તાની સુવિધાઓ, ગટરની સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ જ્યાં સુધી પૂરી પાડવામાં આવે નહીં ત્યાં સુધી અમે મત આપવાના નથી. અમે આશાપુર 1 માં રહીએ છીએ. અમે 25 વર્ષથી રહેવા આવ્યા છે, પણ અહીંયા કોઈ રોડ બન્યો નથી. આગળ પાછળની શેરીઓમાં બની ગયા. કેટલી અરજી કરી છે અમારા શેરીમાંથી, પૈસા પણ અમુક ભર્યા છે, પણ કશી સુવિધા રોડની તો આપતા જ નથી. ગટરની ની, પાણીની બધી સુવિધા અમને જોઈએ ને, પૂરણ થઈને પ્રાથમિક સુવિધામાં ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ એના માટે અરજી આપેલી જ છે. 5-5 હજાર રૂપિયા ભરેલા પણ છે અમે લોકોએ, પણ છતાં પણ ઘણી રજૂઆત કરી પણ કશું થતું નથી. ત્યાર પછી સીઆર પાટીલે, ગિરજાશંકર જેવી મોટા મોટા હર્ષ સંઘવી બધાને આરજી પેલી શું રજીસ્ટર બોલો બોલો બધાને અમે જાણ પણ કરી છે. એવું નથી લેટરથી કે ભાઈ અમને રોડ રસ્તા આપો, મોટા મોટા લોકોને, છતાં પણ કશું થતું નથી. એ લોકોથી બસ વાયડા જ કરે છે. તો એના લીધે અમે લોકો અમારા આ સોસાયટીમાં આશાપુરી 1માં અમે પાણી, રોડ, ગટર ગટર ને રસ્તા નહીં મળે ત્યાં સુધી અમે મત કોઈને આપવાના નથી, ને અંદર પ્રવેશ કરવા પણ પ્રવેશ પણ નથી કરવા દેવાના. સુવિધા ના આપવામાં આવે ત્યાં સુધી મત આપવામાં આવશે નહીં. મતનો મતલબ એવો છે કે તમને ચૂંટીને આવીએ છીએ, અમને સુવિધાઓ તો મળવી જોઈએ ને, એવી કોઈ સુવિધાઓ અમને મળી નથી. દરેક પક્ષોને રજૂઆત કરવા છતાં કોઈ પક્ષો અહીંયા આવીને જોવા રાજી નથી, કોઈ કાર્ય કરી આપવા રાજી નથી, અથવા સહકાર બી આપવા રાજી નથી કે ચાલો કંઈ રોડ આવે કે ગટર આવે કે સ્ટ્રીટ લાઇટ આવે. જેથી જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી મત આપવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.